ધોરાજી મામલતદાર ઓફિસ ગરીબોને 50,000 રૂપિયા ઉપરના આવકના દાખલા કાઢી આપવાની ફરજ પાડે. વારસાઈ આંબો કાઢવામાં અરજદારોને ધરમના ધક્કા. મામલતદાર ઓફિસમાં ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ધોરાજી લોકગીત રક્ષક સમિતિના પ્રમુખ દિનેશભાઈ વોરાએ રાજ્યપાલ મુખ્યમંત્રીના સંબોધન, ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ધોરાજીના એડવોકેટ અને લોકહિત રક્ષક સમિતિના પ્રમુખ દિનેશભાઈ વોરાએ ધોરાજી મામલતદાર ઓફિસમાં ચાલતી લાલિયાવાડી બંધ કરી મનઘડત નિર્ણય કરી પ્રજાને હેરાન કરવામાં આવે છે, જે બાબતે ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તપાસની માંગણી કરી છે. ધોરાજીના એડવોકેટ અને લોકહિત રક્ષક સમિતિના પ્રમુખ દિનેશભાઈ વોરાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. મારું નામ દિનેશ વોરા. ધોરાજી શહેરની અંદર આવેલ મામલતદાર કચેરીમાં આશરે છેલ્લા એક વર્ષથી લાલિયાવાડી ચલાવવામાં આવે છે. મામલતદાર શ્રી અને મામલતદારની નીચેની કચેરીનો સ્ટાફ પોતાના મનઘડત નિર્ણયો કરી અને અરજદારોને હેરાન કરે છે અને ધક્કા ખવડાવે છે. જ્યારે અરજદાર વારસાઈ આંબો કઢાવવા કે આવકનો દાખલો કઢાવવા કે કોઈ પણ કાર્ય કામગીરી માટે જાય તો અરજી સ્વીકારવાને બદલે મૌખિક જવાબ આપી અને અરજીનો અસ્વીકાર કરવામાં આવે છે. જો એ બાબતે મામલતદારશ્રીની રજૂઆત કરવા જઈએ તો મામલતદારશ્રી પણ અધિકારી કર્મચારીઓની ફેવર કરી અને અરજદારોને કામની ના પાડી દે છે અને ખોટી રીતે સરકારની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ અનુસરવાને બદલે ખોટી રીતે અરજદારોને હેરાન કરવામાં આવે છે. આ બાબતે અમોએ આજરોજ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. એમાં રાજ્યપાલશ્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને આજરોજ અમે આવેદનપત્ર આપેલ છે પગલાં લેવા બાબતે. અલ્પેશ ત્રિવેદી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી.